नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय गणित की अंदर चैप्टर नंबर 8 दशांश संख्याओ एमां स्वाध्याय 8.4 में आपणे दाखला नंबर 2 सुधी जोयुं हतुं। त्यार पछी जोईए दाखला नंबर 3, जेम आपणे याद राखवाना मुद्दाओमां जे वात करी हती एवी ज रीतना अहींया आपणे जे सेमीमांथी के सेमीमांथी मीटरमां के मीटरमांथी सेमीमां जे फेरवाना हता ए आपणे अहींया फेरवशुं। तो अहींया दाखला नंबर 3 जोईए, दशांशनो उपयोग करी सेमी स्वरूपे दर्शाओ। तो एमां मे अहींया नोट करीने एक लिख्युं छे के 10 मिमी एटले 1 सेमी थाय, अने 1 मिमी होय तो 1/10 सेमी, एटले के मिमी में आपणने कोई संख्या आपी होय अने सेमी में फेरवो होय तो एने 1/10 वडे गुणवा पड़े, अने सेमी में आपेली होय अने मिमी में फेरववानी होय तो एने 10 वडे शुं करशुं, गुणवा पड़शे। तो अहीं जोईए ए 5 मिमी, तो 5 मिमी होय तो शुं करशो, 5 मिमी बराबर एने सेमी में फेरवाना छे, 1/10 वडे आपणे शुं करशुं एने गुणशुं, एटले के 5 × 1/10 सेमी, 5 × 1/10 सेमी, 5 × 1 એટલે 5/10 સેમી, 5/10 હોય અને દશાંશમાં કેવી રીતે લખાશે તો કે 0.5 સેમી। ત્યાર પછી બી જોઈએ 60 મિમી, 60 મિમી માં સેમી માં ફેરવે તો 1/10 વડે શું કરવું પડશે, ગુણવા પડશે, જ્યારે 1/10 વડે ગુણીએ ત્યારે એનો એકમ શું થઈ જશે, સેમી થઈ જશે મિમી માંથી। તો 60 મિમી બરાબર 10 × 1/10 सेमी, 60 × 1 એટલે 60/10, અહીંયા 0 0 શું થશે, ઉડી જશે, તો જવાબ શું મળશે, 6 સેમી। ત્યાર પછી સી જોઈએ 164 મિમી, તો 164 મિમી બરાબર 164 × 1/10 સેમી, 164 × 1 એટલે 164/10 સેમી, તો 164/10 છે અને દશાંશમાં કઈ રીતે લખાશે તો કે 16.4 સેમી। ત્યાર પછી ડી જોઈએ 9 સેમી અને 8 મિમી, અહીંયા 9 છે એ આપણને સેમીમાં આપેલા છે એટલે એને સેમીમાં આપણે ફેરવવાના નથી, જે મિમીમાં આપેલું છે એને આપણે સેમીમાં ફેરવશું। તો 9 સેમી વત્તા 8 મિમી, 9 સેમી વત્તા 8 મિમી છે એને સેમીમાં ફેરવ્યું તો 8 × 1/10 સેમી, જ્યારે આપણે 1/10 ગુણીએ ત્યારે એનો એકમ શું થઈ જશે, સેમી, એ ખાસ યાદ રાખવાનું છે। તો 9 સેમી વત્તા 8 × 1 એટલે 8/10 સેમી, તો 9 સેમી વત્તા 8/10 છે એને કેવી રીતે લખાશે તો કે 0.8 સેમી, 9 સેમી વત્તા 0.8 સેમી, 9 અને 0.8 નો શું કરશું સરવાળો તો આપણે જવાબ શું મળશે તો કે 9.8 સેમી, જેમ આપણે આગળ પણ આવા દાખલાઓ કરેલા છે। ત્યાર પછી ઈ જોઈએ 93 મિમી, તો 93 મિમી બરાબર 93 × 1/10 સેમી, 93 × 1 એટલે 93/10, તો એને દશાંશમાં લખીએ તો શું લખાશે, 9.3 સેમી। તો અહીંયા આપણે દાખલા નંબર 3 જોયો, ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4। ઓકે, તો દાખલા નંબર 4 દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે દર્શાવો, એટલે આપણને જે સંખ્યા આપેલી છે એને કિમીમાં દર્શાવવાની છે। તો એના માટે આપણે આગળ સમજી ગયા એવી જ રીતના મેં અહીંયા પણ ફરી વાર લખ્યું છે કે 1000 મીટર બરાબર 1 કિમી અને 1 મીટર બરાબર 1/1000 કિમી, એટલે આનો અર્થ એવો થાય છે કે જ્યારે આપણે કોઈ કિમીમાં આપેલું હોય અને મીટરમાં ફેરવવું હોય, કોઈ કિંમત આપણને કિમીમાં આપેલી હોય અને મીટરમાં ફેરવવી હોય તો એને 1000 વડે ગુણવા પડશે, અને જ્યારે મીટરમાં આપેલું હોય અને કિલોમીટરમાં ફેરવવું હોય ત્યારે 1/1000 વડે આપણે એને શું કરશું, ગુણશું। તો જોઈએ એ 8 મીટર, તો મીટર આપેલું છે એને શેમાં ફેરવવાનું છે, આપણી રકમમાં શું કીધું છે, દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે દર્શાવો, તો આપણે કિલોમીટરમાં એને ફેરવવાના છે મીટરને, તો આપણે 1/1000 વડે શું કરવા પડશે, ગુણવા પડશે। તો 8 મીટર બરાબર 8 × 1/1000 કિમી, 8 × 1 એટલે 8/1000 કિમી। તો અહીંયા નીચે સહસ્ત્રાંશ છે તો આપણે શું કરશું કે સહસ્ત્રાંશની જગ્યાએ પોઈન્ટ આવશે, અથવા તો નીચે 3 0 છે તો ઉપર 3 અંક પછી પોઈન્ટ આવશે, તો આપણને ઉપર 1 જ અંક આપેલો છે તો 2 આપણે શું લેશું, 0, એટલે કે આપણે એને દશાંશમાં કેવી રીતે લખાશે તો કે 0.008 કિમી। ત્યાર પછી બી 88 મીટર, એને પણ કિમીમાં ફેરવાના, 1/1000 વડે ગુણવા પડશે, તો કે 88 × 1/1000 કિમી, 88 × 1 એટલે 88/1000 કિમી, એને દશાંશમાં દર્શાવીએ તો કેવી રીતે લખાશે તો કે 0.08
88 किमी। त्यार पछी सी 8888 मीटर, एने आपणे किमी वधारसा एक ना छेद में हजार वडे गुणवा पड़शे, तो के 8888 गुणिया एक ना छेद में हजार किमी। 8888 गुणिया एक एटले 8888 छेद में हजार, एने आपणे दशांश में फेरवीए तो 3 अंक पछी पॉइंट आवशे, तो के 1 2 अने 3 एटले के 8.888 किमी। त्यार पछी डी 70 किमी अने 5 मीटर, अहींया आपणे 70 छे ई किमी में ज आपेला छे एटले एने आपणे किलोमीटर में फेरवाना नथी, जे 5 मीटर छे एने आपणे किलोमीटर में फेरवशुं, तो के 70 किमी वत्ता 5 मीटर, मीटर माथी किमी में फेरवे तो 1 ना छेद में 1000 वडे गुणवा पड़शे, तो 70 किमी वत्ता 5 ना छेद में 1000 किमी। तो 70 किमी वत्ता 5 ना छेद में 1000 छे एने दशांश में केवी रीते लखाशे, तो के 0.005 किमी। 70 किमी वत्ता 0.05 किमी नो सरवाळो करिए तो आपणे जवाब शुं मळशे, तो के 70.005 किमी। त्यार पछीनो दाखलो जोईए, त्यार पछी जोईए दाखला नंबर 5। दशांशनो उपयोग करी किलोग्राम स्वरूपे दर्शाओ। 1000 ग्राम बराबर 1 किलोग्राम अने 1 ग्राम बराबर 1 ना छेदमां 1000 किलोग्राम, એટલે કે કિલોગ્રામ માંથી જ્યારે ગ્રામ માં ફેરવતા હોય ત્યારે 1000 વડે ગુણશું, અને ગ્રામ માંથી કિલોગ્રામ માં ફેરવતા હોય ત્યારે 1 ના છેદમાં 1000 વડે આપણે એને ગુણશું। તો એ જોઈએ, 2 ગ્રામ એને શેમાં ફેરવવાના છે, કિલોગ્રામ માં, તો 1 ના છેદમાં 1000 વડે શું કરવું પડશે, ગુણવા પડશે, તો કે 2 ગ્રામ બરાબર 2 ગુણ્યા 1 ના છેદમાં 1000 કિલોગ્રામ, 2 ગુણ્યા 1 એટલે 2 અને છેદમાં 1000 કિલોગ્રામ, 2 ના છેદમાં 1000 છે અને દશાંશમાં કેવી રીતે લખાશે, તો કે 0.002 किलोग्राम। त्यार पछी बी 100 ग्राम, तो 100 ग्राम ने किलोग्राम में फेरवीए तो 1 ना छेद में 1000 वडे गुणवा पड़शे, तो के 100 गुणिया 1 ना छेद में 1000 किलोग्राम, 100 ना छेद में 1000, तो अहींया 2 2 0 ऊपर नीचे उड़ी जशे, तो ऊपर शुं वधशे 1 अने नीचे शुं वधशे 10, तो के 1 ना छेद में 10 किलोग्राम, 1 ना छेद में 10 छे अने दशांशमां कई रीते लखाशे, तो के 0.1 किलोग्राम। त्यार पछी जोईए सी 3750 ग्राम, एने किलोग्राम में फेरवीए एटले 1 ना छेद में 1000 वडे एने शुं करवुं पड़शे, गुणवा पड़शे, तो 3750 गुणिया 1 ना छेद में 1000 किलोग्राम, 3750 गुणिया 1 एटले 3750 छेद में 1000, छेद में 1000 छे एटले 3 0 छे एटले 3 अंक पछी पॉइंट आवशे, एटले पाछळथी 3 अंक गणीए तो 3 पछी पॉइंट आवशे, एटले के 3.750 किलोग्राम। त्यार पछी जोईए डी 5 किलोग्राम अने 8 ग्राम, तो अहींया किलोग्राम आपेला छे एने आपणे फेरवाना नथी, ज्यां 8 ग्राम छे एने ज आपणे किलोग्राममां फेरवशुं, तो 5 किलोग्राम वत्ता 8 ग्राम, तो 5 किलोग्राम वत्ता 8 ग्राम ने किलोग्राममां फेरवे एटले 1 ना छेदमां 1000 वडे गुणवा पड़शे, तो एने सीधुं ज आपणे आ रीतना लखी शकीए कि 8 ना छेदमां 1000 किलोग्राम, तो 5 किलोग्राम वत्ता 8 ना छेदमां 1000 छे एने दशांशमां कई रीतना लखाशे, तो कि 0.008 किलोग्राम। आ बन्नेनो सरवाळो आपणे आगळ पण कर्या छे, छतां अहींया कर लईए के 5 अने 0.008, 5 पछी पॉइंट नथी तो आपणे एने 00 लईए जेथी आपणे सरवाळो करवामां सरळता रहे, तो 0 वत्ता 8 एटले 0, 0 वत्ता 0 एटले 0, 0 अने 5 એટલે કે 5.008 કિલોગ્રામ। તો અહીંયા આપણે દાખલા નંબર 3, દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 જોયો, હવે આગળના જે દાખલાઓ છે એ આપણે આગળના વિડીયોની અંદર એનો અભ્યાસ કરશું। તમારા હોમવર્કની અંદર સ્વાધ્યાય 8.4નો દાખલા નંબર 5નો ઈ, આ જે આપણે દાખલા ગણ્યા દાખલા નંબર 5 એનો ઈ એક બાકી છે, એ તમારે પ્રેક્ટિસ માટે હોમવર્કની અંદર કરવાનો છે। હવે આગળના જે દાખલાઓ છે એ આપણે આગળના વિડીયોની અંદર એનો અભ્યાસ કરશું। ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર।